નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોની અંદર ધોરણ અગિયાર ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર બે તમારે જે બીજા નંબરનો પાર્ટ આવે છે પોસ્ટ ઓફિસ એ પાર્ટના સંપૂર્ણ સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને ઓલરેડી આપણે અગાઉ ચેપ્ટર એકના સ્વાધ્યના સોલ્યુશન આપી દીધું છે તો એનું પણ તમે વિડીયો ન જોયો હોય તો વિડીયો જોઈ નાખજો અથવા તો આ વિડીયોની નીચે હું તમને લિંક આપી દઈશ તેના ઉપર જઈ અને તમે એ ચેપ્ટર એક પણ જોઈ નાખજો હવે આપણે વાત કરીએ કે પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસ જે તમારો પાઠ છે એના લેખક કોણ છે તો એના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી યાદ રાખજો પોસ્ટ ઓફિસ પાઠના લેખક કોણ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી છે અને ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે એમનું ઉપનામ ધૂમકેતુ છે શું છે તો એમને ધૂમકેતુ ઉપનામથી ઓળખવામાં આવે છે હવે જે આ પોસ્ટ ઓફિસ પાર્ટ છે એ પાર્ટનો સાહિત્ય પ્રકાર તો કે નવલિકા છે પોસ્ટ ઓફિસ પાર્ટનો સાહિત્ય પ્રકાર શું થાય છે નવલિકા થાય છે અને આ પોસ્ટ ઓફિસ પાર્ટ છે એ શા મોથી લેવામાં આવેલું છે તો કે તણખા મંડળ ભાગ એક જે ગૌરીશંકર જોશી દ્વારા તણખા મંડળના ચાર ભાગ આપેલા છે ભાગ એક ભાગ બે ભાગ ત્રણ અને ભાગ ચાર એ પૈકીનું જે તણખા મંડળ ભાગ એક છે યાદ રાખજો તણખા મંડળ તણખા મંડળ ભાગ એક છે એમાંથી આપણે આ એક અંશ લેવામાં આવેલો છે જેને આપણે નવલિકા કહીએ છીએ હવે આપણે ગોર્ધનરામ જોશી વિશે પરિચય મેળવીએ તો એમનું ઉપનામ શું છે ધૂમકેતુ છે ગોવર્ધનરામ જોશીનો જન્મ બાર બાર અઢારસો ને એટલે કે બાર ડિસેમ્બર અઢારસો ને બાણુંમાં થયો હતો અને તેમનું અવસાન અગિયાર માર્ચ ઓગણીસો ને પોસઠના રોજ થયું હતું ધૂમકેતુ જે છે એમનો જન્મ સૌરાષ્ટ્રની અંદર વીરપુરમાં થયું હતું કયા ગામે થયું હતું વીરપુરમાં થયું હતું અને તેમણે ઈસવીસન ને વીસમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે એટલે કે બીએ સુધીનો તેમનો અભ્યાસ કરેલો છે પછી ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી તેઓ ગોંડલ હાઈસ્કૂલમાં નોકરી કરી અને ઓગણીસો ને તેવીસથી અમદાવાદમાં સ્થાયી થઈ ગયા અને બાળપણમાં સાંભળેલી વાર્તાઓ બાલ્યાવસ્થામાં વાંચન શોખ હતો શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું જે પુસ્તકાલય અને આસપાસની જે પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનને પ્રેરક બળ પૂરા પાડેલા છે હવે આપણે ધૂમકેતુની વાત કરીએ તો એમણે કયા કયા ક્ષેત્રમાં ખેડાણ કરેલું છે તો ખાસ કરીને નવલિકા નવલકથા નિમન ચરિત્ર નાટક એમ અલગ અલગ સાહિત્યના સ્વરૂપોમાં તેમણે પોતાનું ખેડાણ કરેલું છે ખાસ કરીને ટૂંકી વાર્તાના ભીષ્મ પિતામા તરીકે ઓળખાતા જે ટૂંકી વાર્તાના કસબી કહેવાય એવા આપણા ધૂમકેતુ જોશીનો ખાસ ટૂંકી વાર્તા ક્ષેત્રે ખૂબ જ ફાળો રહેલો છે ગુજરાતી સાહિત્યની અંદર તેમની જે વાર્તા છે ખાસ કરીને પોસ્ટ ઓફિસ એનો ધ લેટર અનુવાદને વિશ્વ કક્ષાએ ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન પણ મળેલું છે પછી તણખા મંડળની વાત કરીએ તો તણખા મંડળ ભાગ એકથી ચાર સુધી એમણે આપેલા છે પછી અવશેષ પ્રદીપ ત્રિભેટો આકાશદીપ જેવા એમના ચોવીસ વાર્તા સંગ્રહ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ગૌરીશંકર જોશીના વાર્તા સંગ્રહો કેટલા છે તો જાણીતા એમના ચોવીસ જેટલા વાર્તા સંગ્રહો છે એ પૈકી કયા કયા જાણીતા છે તો ખાસ તો એમનો તણખા મંડળ ભાગ એક બે ત્રણ અને ચાર જાણીતા છે પછી અવશેષ પ્રદીપ ત્રિભેટો અને આકાશદીપ એ પણ એમના જાણીતા વાર્તા સંગ્રહ છે પછી નવલિકાઓની વાત કરીએ તો એમણે ચારસો જેટલી તો નાની મોટી નવલિકાઓ આપી છે પછી ભાવનાશીલ પાત્રોનું નિર્માણ ખાસ કરીને એમના પાત્રો પણ અમર બની ગયા છે અને કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્યશૈલી એમની વાર્તાઓ ખૂબ જ આકર્ષક બનેલી છે પછી ચૌલા દેવી આમ્રપાલી વૈશાલી એમના ઐતિહાસિક નવલકથાઓ છે પૃથ્વી પરાજય અને જીવનના ખંડેર જેવી એમની સામાજિક નવલકથાઓ પણ એમણે આપેલી છે જીવન પથ જીવન રંગ એમના આત્મકથાના પુસ્તકો છે જીવનચક્ર પન પગદંડી જીવન વિચારણા વગેરે એમના નિબંધ સંગ્રહ પણ છે પછી એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો એમના જાણીતા બે નાટ્ય સંગ્રહ છે તો જાણીતા બે નાટ્ય સંગ્રહો પણ યાદ રાખજો એકલવ્ય અને બીજા નાટકો અને ઠંડી કૂરતા અને બીજા નાટકો એ બે એમના નાટ્ય નાટ્યસંગ્રહ છે ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એ એમનું નોંધપાત્ર પ્રદાન છે પછી ઓગણીસો ને પાંત્રીસમાં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે અને ઓગણીસો ને ત્રેપનમાં તેમણે નર્મદ નર્મદ ચંદ્રક જે કહેવાય એ પણ અર્પણ થયેલો છે અને ઓગણીસો ને ચુમ્માલીસમાં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના તે પ્રમુખ પણ રહેલા છે અને પોસ્ટ ઓફિસનો સરસ મજાની એક નવલિકા છે તે તમે વાંચો તો પણ તમને મજા આવે એવું એક ખરેખર પાત્ર એક તૈયાર થયેલું છે મરિયમનું પાત્ર છે તો એ ખૂબ જ મજા આવે એવો વિષય છે તો આપણે એમ એની અંદર નથી જતા સીધી સીધા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરજો અને છેલ્લે હું તમને થોડાક પ્રશ્નો પૂછવાનો છું તો મને પણ ખ્યાલ આવશે કયા વિદ્યાર્થી છેલ્લે સુધી વિડીયો જુએ છે કૂદકો મારીને છેલ્લે ન જતા નહીંતર પ્રશ્ન નહીં આવડે બરાબર ને અને જવું હોય તો જઈ શકો છો પણ જુઓ વિડીયો જુઓ તો કે રૂઢિપ્રયોગો પહેલાં જોઈએ તો કે નશે નસમાં ઉતરી જવું તો કે જીવનમાં વણાઈ જવું હવે નશે નસમાં ઉતરી જવું એટલે જીવનની અંદર વણાઈ જવું પછી મગજ ચસકી જવું તો ગોંડા થઈ જવું આપણે ઘણી વખત નહીં કે આનો તો મગજ ચસકી ગયો છે ગોંડો થઈ જવું મગજ ઠેકાણે ન રહેવું પછી કર્યા ભોગવવા તો કરેલા કર્મનું ફળ ભોગવવું પછી પુરાણ નીકળવું તો કે એક વાતના સંદર્ભમાં બીજી વાત નીકળવે જ જવી એને આપણે કહીએ તો પુરાણ નીકળે છે પછી તપી જવું તો ગુસ્સે થવું આંખ ફાટી જવી આવક બની જોઈ રહ્યું પછી આકુળ વ્યાકળ થવું ગુભ ખૂબ જ ગભરાઈ જવું મન ભ્રમ પડવું તો કે વહેમની અંદર શંકા થવી હવે આપણે સીધા સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર જઈએ છીએ એની અંદર તમે જુઓ તો પહેલો પ્રશ્ન છે

પોસ્ટ માસ્તરની દીકરી માદી હતી અને તેના ટપાલના સમજીને ચેક કરવા ઉચક્યું પણ એ કવર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટ વીજળીનો આંચકો લાગ્યો હોય એમ અલીસા પર આવેલા પત્રનો એમણે ઘા કરી દીધું બરાબર એ પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના સમાચાર જાણવા માટે પત્રની રાહ જોતા હતા જ્યારે વાસ્તવમાં એમણે જ્યારે પોતાનો પત્ર છે એવું સમજીને પત્ર ચેક કરે છે કવર ઉચકે છે ત્યારે કવર કોનું નીકળે છે અલી ડોસાના સરનામાનું નીકળે છે એટલે પોસ્ટ માસ્ટરને વીજળીનો આંચકો લાગે છે અને એ વીજળીનો આંચકો એવો લાગે છે એટલે અલી ડોસાનો જે પત્ર હતો એનો પોસ્ટ માસ્ટર ઘા કરી દે છે ફેંકી દે છે ત્રીજો પ્રશ્ન છે અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો તો કે દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી શ્રદ્ધા બે આશા અલીમાં શ્રદ્ધા હતી અલી ડોસામાં અને તેથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતા હતા એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ લેખકના મતે અર્ધું જગત ક્યારે શાંત બની જશે લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે પીજાની દ્રષ્ટિથી જોવા લાગશે

ચોંટતી અને બીજી પળે સસલું બચી શકતું નહીં તેનું નિશાન હંમેશા અચૂક હતું એટલે કે ક્યારે એમનું નિશાન ચૂકતું નહીં આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે સ્નેહ અને વિરહ શબ્દની અલી ડોસાને ક્યારે સમજાય છે તો કે જે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ રહેતો એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે એને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના ઓશું પણ હોય છે એના પછી ત્રીજો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હોંશી શા માટે ઉડાવતા હતા તો મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસા રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતા આ તેમનો રોજનો નિત્યક્રમ બની ગયો હતો પરંતુ કાગળ આવતો નહીં સતો નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણીને તેની હોંશી ઉડાવતા ક્યારેક મસ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ટટળાવતા આ રીતે અલી ડોસાની હોંશી ઉડાવવામાં તેમને મજા આવતી ચોથા નંબરનો પ્રશ્ન છે કે અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે તો અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડજો કારણ કે અલી ડોસાને હવે તેમનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજી સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો એના પછી છે પ્રશ્ન નંબર ત્રણ મુદ્દાસર જવાબ આપો વાર્તામાં રજૂ થયેલું રાત્રિનું વર્ણન કરો

અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર શાંત હતું લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા શિયાળાની રાત શિયાળાની રાત વધુ ગાઢ બની બનતી જતી હતી મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી રાત્રે વધારે સીમણી બની રહી હતી પવન સોસરવો નીકળી જતો હતો શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો કહેવાય એના તમને જવાબો આપી દીધા છે બીજા એક્સ્ટ્રા છે એ પણ તમે તૈયાર કરી દેજો હવે હું તમને પૂછું છું કે તમારે છે આપવાનો છે જવાબ તો આ આપણે તમને બે પ્રશ્નો પૂછ્યા છે પ્રશ્ન એક છે ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો જેણે વિડીયો જોયો છે એને તો ખ્યાલ જ છે હો જણાવો શું ઉપનામ થતું ગૌરીશંકર જોશીનું ઉપનામ કોમેન્ટ કરીને ફટાફટ જવાબ દેવાનો અને બીજો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસનો સાહિત્ય પ્રકાર જણાવો પોસ્ટ ઓફિસ જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર શું છે આ બે પ્રશ્નો ક્રમ લખી અને ફટાફટ તમે કોમેન્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત